કરીએ તો સર્જિકલ સ્ટ્રાઇકને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રક્ષા મંત્રાલયે સર્જિકલ સ્ટ્રાઇકનો નવો વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં ટાર્ગેટ 1 થી લઈને ટાર્ગેટ 4 સુધીનો વિડીયો દર્શાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય આર્મીએ પીઓકેમાં ઘૂસીને આતંકીઓનો સફાયો બોલાવ્યો હતો. મહત્વનું છે કે ઉરી આતંકવાદી હુમલામાં ભારતના 19 જવાન શહીદ થયા હતા, જે બાદ ભારતીય આર્મીએ પીઓકેમાં બેઠેલા આતંકીઓનો સફાયો બોલાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, જેમાં ભારતીય જવાનો અડધી રાત્રે હેલિકોપ્ટર દ્વારા બોર્ડરને ક્રોસ કરી હતી અને આતંકવાદીઓના લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા. મહત્વનું છે કે સર્જિકલ સ્ટ્રાઇકને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેવા સમયે રક્ષા મંત્રાલયે આ વિડીયો જાહેર કર્યો છે. તો 2 વર્ષ પહેલા ઉરી આર્મી કેમ્પ પર પાકિસ્તાની આતંકીઓના હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો હતો. 2016માં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી 29 સપ્ટેમ્બર 2016 અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આતંકીઓના લોન્ચ પેડને નષ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના જ ઘરમાં ઘૂસીને સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારે ભારત દ્વારા આવડા મોટા પ્રમાણમાં પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવતા દુનિયાના તમામ દેશો ભારતના આક્રમક રણનીતિથી અચંબિત થઈ ઉઠ્યા હતા અને પાકિસ્તાન પોતે એ ઘટના પચાવી નહોતું શક્યું કે ભારત આવી કોઈ પણ કાર્યવાહી કરી શકે. તો આ જ મુદ્દે નિવૃત્ત કર્નલ જયદેવ જોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. સૌથી પહેલા જયદેવભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે સર્જિકલ સ્ટ્રાઇકને. ઉરી હુમલામાં જે રીતે આપણા 19 જવાનો શહીદ થયા હતા તેનો આપણા સૈન્યએ મુંહ તોડ જવાબ આપ્યો હતો, શું કહેશો? આ 2 વર્ષ જ્યારે પૂરા થાય છે સર્જિકલ સ્ટ્રાઇક થવાને, એ સમયે આ વિડીયોનું જાહેર થવું અને કદાચ આટલો પણ રાહ જોવાની જરૂર ન હતી. આ પહેલા પણ આ વિડીયો જાહેર થઈ શકતો હતો, પણ બેટર લેટ ધેન નેવર. ખૂબ સારું થયું છે આજે આ સર્જિકલ સ્ટ્રાઇકનો વિડીયો જાહેર થાય છે. કેટલાય ફ્રન્ટ્સ ઉપર આ વિડીયો કેટલાય લોકોને ચૂપ કરશે, કેટલાને ધ્રુજાવશે અને કેટલાયના લોકોમાં ના હૃદયમાં એક શક્તિનો સંચાર થશે. એવા કેટલાય લોકો હતા કે જે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરતા હતા કે ખરેખર સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે કે આ કોઈ એક પોલિટિકલ ગેમિક છે. એ લોકો હવે ડેફિનેટલી વિથ એવિડન્સ ચૂપ થશે. નંબર 2, પાકિસ્તાન આ સર્જિકલ સ્ટ્રાઇક પછી ત્યાંના આતંકીઓને પોષવાનું અને ટેરરિસ્ટ કેમ્પ્સ બનાવવાનું તો ઓછું કરી જ દીધું હતું. હાલાકે ક્રોસ બોર્ડર ઇન્ફિલ્ટ્રેશન અને સીઝ ફાયરના જે વાયોલેશન હતા એ ચાલુ રહ્યા હતા, પણ તેમ છતાં ટેરરિસ્ટ કેમ્પ્સ આપણી ભૂમિ આપણા પાક ઓક્યુપાઈડ કાશ્મીર પર ઘટી ગયા હતા. આ વિડીયોના જાહેર થવાથી અને એના ઇન્ટરનેશનલ ફોરમમાં આવવાથી દુનિયાના દેશો સામે પણ પાકિસ્તાનનું જે આ 2 મુખોટાવાળું ડબલ સ્ટાન્ડર્ડ વાળું જે ફેસ છે કે એક તરફ આતંકવાદ બંધ કરવો જોઈએ અને અમે એ લડાઈમાં અમે આપની સાથે છીએ એવું પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લું પડે છે. અને ત્રીજી વાત, દરેક ભારતીયના હૃદયમાં, ઇવન આર્મ્ડ ફોર્સિસના હૃદયમાં આ એક શક્તિ અને એક ઉર્જાનો અને એક વિશ્વાસનો સંચાર કરશે કે હા, આવા આપણા જવામર્દ સૈનિકો છે, આવા મેટિક્યુલસ પ્લાનિંગથી અને જે ધાર્યું છે એ નિર્ધાર પાર પાડી શકે એવા ગો ગેટર સોલ્જર્સ અને આપણી આર્મી છે. બિલકુલ જયદેવભાઈ, હજુ પણ એવું નથી લાગતું કે આર્મીએ હજુ પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે, કારણ કે દિવસે ને દિવસે આતંકીઓ દ્વારા કરવામાં આવતા હુમલા તો વધી જ રહ્યા છે. ચોક્કસપણે અંકુર, આપણે આપણી ચેનલ VTV પર અને ઘણી વખત એ પછી પણ મનોમંથનના આપણા કાર્યક્રમમાં વાત થઈ છે કે પાકિસ્તાન નું બીજું નામ આતંકિસ્તાન છે અને આ કૂતરાની પૂંછડી છે આ વાંકીને વાંકી રહેશે. અને દર વખતે હું આપણા કાર્યક્રમમાં કહેતો આવ્યો છું કે 1 કે 2 સર્જિકલ સ્ટ્રાઇક પ્રતિકાત્મક કરીને અટકી જવું એ અત્યારે સ્થિતિની માંગ નથી. સ્થિતિની માંગ એ છે કે ભલે સર્જિકલ સ્ટ્રાઇક ના કરીએ, પણ સતત અને સતત એક પ્રિપેરડનેસની સ્થિતિમાં, એક તૈયારીની અને એક અલર્ટનેસની સ્થિતિમાં રહેવું પડે. અને એ કરવામાં જો સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડે તો એમાં કોઈ બાધ્ય નથી, એ સતત ને સતત કરતી રહેવી પડે તો જ
આ છેલ્લા 70-75 વર્ષથી જે આપણી ધરતી ઉપર પાકિસ્તાને કબજો કર્યો છે અને એને એક હવે અલગ આઈડેન્ટિટી પાક ઓક્યુપાઈડ કશ્મીર તરીકે રજૂ કરે છે. ઇટ્સ હાઈ ટાઈમ નાવ કે સર્જિકલ સ્ટ્રાઈકો કરી અને એટલીસ્ટ એ વિસ્તારને આતંકવાદથી મુક્ત કરાવીએ. બિલકુલ જયદેવભાઈ, જે રીતે આપણે દિન બદિન આવી જ ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, આપણા જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે, બીએસએફના જવાનની જે લાશ, જેમનો દેહ મળી આવ્યો હતો, એટલો વિકૃત કરી નાખ્યો હતો, તો એવું નથી લાગતું કે ખરેખર હવે આર્મીએ સણસણતો જવાબ આપવો જોઈએ? યસ એક્ઝેક્ટલી. અને આ સણસણતો જવાબ ને લેટ અસ ટેક ઇટ વિથ વેરી મચ મેચ્યોરિટી. જ્યારે ક્યારે આપણે એવી વાત કરીએ છીએ ને ત્યારે કેટલાય એવા હ્યુમન રાઇટ્સનો ઝંડો લઈને ઉઠનાર લોકો અને ઇકોનોમિક્સની વાતો કરતા લોકો એમ કે છે કે ભાઈ ભારતે તો યુદ્ધમાં ના જવું જોઈએ, જો યુદ્ધ થશે તો 10 વર્ષ દેશ પાછળ જતો રહેશે, પ્રગતિ નહીં થાય. એ સમયે લેટ અસ ટોક વિથ મેચ્યોરિટી કે યસ, સર્જિકલ સ્ટ્રાઇક તો કરવાની જરૂર છે જ, સણસણતો જવાબ તો આપવાની જરૂર છે જ, પણ એ જવાબ આપવાના આપણે કેટલાય અલગ અલગ મોરચાઓ ખોલી શકીએ. જેમ કે ડિપ્લોમેટિકલી પાકિસ્તાન સાથે બધી ટાઈઝને સિવિયર કરવી. તમે જે વાત કરી એ જ બીએસએફ જવાનનો આવો વિકૃત મૃતદેહ અને એ પછી 3 આપણા પોલીસ એસપીઓની હત્યા થાય, પછી આપણામાં શાણ પણ આવે કે યુએનનું જે કાર્યાલય છે ત્યાં બંને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના મિનિસ્ટરની જે બેઠક છે એને આપણે કોલ ઓફ કરીએ, એવું નહીં. ટોટલ કટિંગ ઓફ ઓફ ટાઈસ, નંબર 1. નંબર 2, ઇકોનોમિક્સ, ટ્રેડ અને સિનેમા અને સ્પોર્ટ્સમાં પણ ભલે ખરાબ લાગે, ભલે આપણને પણ થોડું ખૂચે, પણ આ બધા મોરચાઓ પણ પાકિસ્તાનનો ટોટલ બોયકોટ અને ઝીરો ટોલરન્સની નીતિ ખાલી કાગળોમાં નહીં, ઓન ગ્રાઉન્ડ જરૂર પડે ત્યાં આપણે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરીએ, જ્યાં જરૂર પડે ત્યાં આપણે શિમલા એગ્રીમેન્ટ યાદ કરાવીએ કે જે 1971માં થયું હતું, કે પછી આવા વિકૃત મૃતદેહ જ્યારે આપણે મેળવીએ છીએ ત્યારે યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા, બધા રાષ્ટ્રો દ્વારા સાઇન કરેલું જીનીવા કન્વેન્શનથી પાકિસ્તાનની આ નરાધમતાને બહાર બતાવીએ કે આ જીનીવા કન્વેન્શન જે કોઈ પણ યુદ્ધ કેદી સાથે કેવો વર્તાવ કરવો એના પણ મેન્ડેટ આપે છે. એ આ જો પાકિસ્તાન કરે તો ઇટ્સ નો મોરલ નેશન, એ ખાલી એક આતંકીઓનો સમૂહ છે. આવું સ્ટ્રોંગ વર્ડ્સમાં આપણે જાહેર કરીએ અને જો જરૂર લાગે તો યુદ્ધ કરીએ, એવા જવાબની, સણસણતા જવાબની દરેક મોરચા પર જરૂર છે. બિલકુલ જયદેવભાઈ, બીજી વસ્તુ કે જ્યારે પણ પાકિસ્તાન દ્વારા આપણા જવાનને કેદ કરવામાં આવે છે, પકડી લેવામાં આવે છે, ખબર પણ નથી હોતી, આપણા ટેરિટરીમાં આવીને તે આ કૃત્ય કરતા હોય છે. વાત કરીએ સમુદ્રી કિનારાની, તો ત્યાંથી પણ આવું જ બનતું હોય છે, આપણા માછીમારોને આપણી ટેરિટરીમાં આવીને લઈ જતા હોય છે અને ખૂબ જ બર્બરતા આચરવામાં આવતી હોય છે. કેટલું યોગ્ય, હવે એવું નથી લાગતું કે રાજકીય રીતે પણ હવે આગળ આવવું જોઈએ અને તે લોકોને એક મુંહ તોડ જવાબ આપવો જોઈએ? યસ 100% અંકુર. અને તમે ને હું આપણે જયારે ગુજરાતની ભૂમિ પર બેસીએ અને ગુજરાત આપણું કે જેનો સૌથી લાંબો દરિયાઈ કિનારો છે દેશમાં, આપણા કેટલાય માછીમારોને એ લોકો આપણા જ વોટર્સમાંથી, આપણી ટેરિટરીઝમાંથી જ ગાઈડ કરીને લઈ જાય છે અને પછી એમ રજૂ કરવામાં આવે છે કે આ લોકો માંથી કોઈ પાકિસ્તાની સ્પાય છે અને એમ કરી એમની કેદમાં રાખવામાં આવે છે અને જેમ તમે કીધું એમના ઉપર નિર્મમ અત્યાચાર થાય છે. આ સાથોસાથ ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ અને આર્મ ફોર્સિસ જ્યારે અમે ત્યાં પોસ્ટેડ હોઈએ છીએ, અમારું એક પણ કામ હોય છે કે આ માછીમાર આપણા કે જેને એ લોકો પકડીને પાછા આવે ત્યારે એ લોકો ટ્રાય કરતા હોય છે પૈસા કે પછી બીજા કોઈ પ્રલોભનોથી આ માછીમારોમાં પોતાના સોર્સિસ, પોતાના ઇન્ફોર્મર્સ ઉભા કરવાના. તો આને પણ એટલો જ જવાબ આપવાની જરૂર છે. જમ્મુ કાશ્મીરની એક બોર્ડરને આપણે કાંટાડી તાર બનાવી દઈએ, ત્યાં રડાર્સ મૂકી દઈએ, ડિજિટલ સર્વેલન્સ થવા માંડે, સેન્સર્સ લાગવા માંડે, શું એટલી જ જરૂર નથી આપણા દરિયાઈ કિનારાને? તો યસ 100% છે. કસાબ કે જે દરિયાઈ માર્ગથી જ આવ્યો હતો એ આપણને એક સબક શીખવી ચૂક્યો છે. બિલકુલ. એટલે જેમ તમે કહો છો એમ, ઇવન ઓન ધી વોટર ફ્રન્ટ, ઓન ધી વોટર બાઉન્ડરીઝ, આપણી બાઉન્ડરીઝ છે ત્યાં પણ એટલી જ અલર્ટનેસની જરૂર છે. બિલકુલ બિલકુલ જયદેવભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો પીઓકેમાં ઘૂસીને જે સર્જિકલ